ましょう。સતત ઝરણું વહેવું જોઈએ, ખૂટવું ના જોઈએ. ખૂબ વધારે વાલથી પણ વધારે કદાચ એક રિસ્પેક્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ વધારે અગત્યની છે. પ્રેમ થતા થઈ જાય એવી વસ્તુ છે, પણ આગળ ઉપર એનું ભવિષ્ય શું હશે એ કદાચ આ બંને વસ્તુ પર જ નિર્ભર કરે છે. માત્ર પેલી લવી ડવી ઝંખનાઓથી જીવાતું નથી એક હદથી વધારે. ઘનતા માંગે છે, સમય માંગે છે એવું લોકો કહે છે, પણ કદાચ ઓછો સમય પણ બહુ આમ જેને કહેવાય ને કે નેક્ટર નીચોડવાળો જો હોય સાથે વિતાવેલો તો કદાચ એ બહુ મોટી એક જેને કહેવાય ને કે એક શબ્દ નથી મળી રહ્યો, પણ એ બહુ મોટી એક ભાથું બની રહેતું હોય છે જેને કહેવાય આપણે આગળનું જીવન જીવી જવા માટે. બંનેમાંથી કોઈ નહીં મારા પ્રકારે તો. કોઈ એક જ પ્રકારનો પ્રેમ હોઈ જ ના શકે, અને હોય તો હું તો કંટાળી જાઉં. એટલે સમય સમયે બદલે છે પ્રેમ, અને એટલે જ કદાચ પ્રેમમાં હોવું ગમે. દરેકની પોતાની ક્લેરિટીની વાત છે, પણ મને પહેલેથી બહુ ક્લેરિટી હતી કે હું અરેન્જ મેરેજ નહીં કરી શકું, એટલે મેં પ્રેમ કરીને અરેન્જ મેરેજ કર્યા. અને આ જ રીતે કરવું તે બી નક્કી હતું, કારણ કે મારા માટે એ બહુ અગત્યનું બની જાય છે કે હું કોઈકને પ્રેમ કરતો હું તો જેની સાથે રહી શકું, ઝઘડી શકું અને જે કંઈ કરવું એ કરી શકું. બિલકુલ, નાનપણના બધા એવા જ થયા છે, અને ઘણા બધા હજી એટલે ઠીક છે. હવે કોઈક ગમી જતું હોય છે ને તરત બુદ્ધિ ઓવરપાવર કરી જતી હોય છે મોટા થયા પછી વસ્તુને, પણ બિલકુલ આ વસ્તુમાં હું માનું છું કંઈક જણજણે ખરું. નહીં બિલકુલ નહીં, બાર બાર હોતા હૈ ઓર હોતા હી રહેના ચાહીએ. અલગ અલગ વ્યક્તિઓ સાથે થાય, અલગ અલગ ક્ષણો સાથે થાય, અલગ અલગ સમયમાં અલગ અલગ ફિલિંગનો પ્રેમ હોય અને થવો જોઈએ. હું એમાં નથી માનતો કે એક જ વ્યક્તિ સાથે પ્રેમ થાય ને એક જ પેલું ને આમને તેમને. કદાચ અલગ અલગ પ્રકારના પ્રેમના અનુભવો થાય છે માટે કોઈ એક પ્રેમ પર તમે સેટલ થઈ શકો છો, અને એ વધારે અગત્યનું છે. ત્રણેય જુદા છે, અને ત્રણેય કેવું હોય કે સ્કૂલ ટાઈમનો લવ હોય ત્યારે તમે હંમેશા એના આગળના, તમારે યુવાન થવું હોય, યંગ થવું હોય ત્યારે તમને કોલેજવાળું ફેસિનેશન હોય. કોલેજ હોય ત્યારે તમને એવું કે આ મને ગમે છે, આની સાથે હું લગ્ન કરીશ, એટલે ત્યારે તમે એની ઝંખના હોય. અને લગ્ન પછી પાછું પેલું બધું મિસ કર્યા કરો તમે, એટલે ક્યારેય મન ચંચળ છે, એ સેટલ નથી થતું. ત્રણેયની પોતાની મજા છે, પણ ત્રણેયમાં જ્યારે હો ત્યારે તમે એમાં હોતા નથી, એ તકલીફ છે. દર વખતે નહીં, પણ જીવનને ઘડનારો એક ફેઝ, મહત્ત્વના ફેઝ તરીકે તો એ વસ્તુને જોઉં જ છું, કે જે ઉત્કટતાથી જો તમે પ્રેમ કર્યો હોય ને એ લાઈફને અચાનક યુટર્ન વાગી જાય ને બહુ બધું સમજાવી જાય છે, અને એ કદાચ પછીના તમારી અંદર ઉપજતા પ્રેમને કંઈક જુદી રીતે મોલ્ડ કરે છે. જેનાથી ન રહેવાતું એણે. એની મજા છે પણ ઓછી હોવી જોઈએ, વારે વારે થાય તો મજા નથી રહેતી. ઇન્સ્ટા લવનો તો મને કોઈ અનુભવ છે નહીં, અને થતા હશે કદાચ અત્યારે એવા કિસ્સાઓ સાંભળવામાં આવે છે, પણ એ બાબતે તો હું ઓલ્ડ સ્કૂલ ખરો. અને એ મજાઓ હતી કે એટલે યુ નો ફિલ્મોમાં આપણે બધે જોયું છે ને બધું જોયું છે, પણ એક એક ઝલક પાને કે લીએ એક નુક્કડ પે કઈ દિનો તક ખડા રહેના ઓર પસંદ હે તુમ્હે તો કિયા ભી હૈ. બદલાતી વસ્તુઓ સાથે કોપઅપ ના થઈ શકે અને એનાથી પણ તમે અજાણ રહો તો કદાચ એ પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે વસ્તુઓ. કારણો હંમેશા નાના રહ્યા છે, પણ એને મોટા થવા દેવામાં આવ્યા છે, કાં તો ગાફેલ રહીને કાં અજાણ રહીને, જે ન થવું જોઈએ. સમયાંતરે એનું એક ઇવોલ્યુશન પણ થવું જોઈએ આખી વસ્તુનું, અને ઇવોલ્યુશન પણ થવું જોઈએ આખી વાતનું. એ કોન્સેપ્ટ બહુ સાંભળવામાં સારો છે પરફેક્ટ પાર્ટનર, પરફેક્શન જેવું કંઈ બહુ હોતું નથી,
કંઈક તો ખૂટતું જ હોય છે અને એ જ કદાચ તમને ભેગું, તમારી ત્રુટીઓ તમને બીજા તરફ આકર્ષે છે. મારામાં જે નથી એ જો કોઈક નામ મને દેખાશે ત્યારે હું આકર્ષાઈશ, સેમ વે એનામાં કંઈક નહીં હોય તો એનું પૂરક બની શકીશ. એટલે એ રિલેશનશિપ પરફેક્ટ હોઈ શકતા, પાર્ટનર પરફેક્ટ નહીં હોઈ શકતા. બહુ બધા બદલાયા, પણ નાનપણમાં અશોકા ફિલ્મ આવીને ત્યારે કરીના કપૂર મને એટલી ગમતી, એની ગમવાની હદ એવી કે સ્ક્રીન પર એક હદથી વધારે હું જોઈ ના શકું, હવે નહીં જોવાય, હો ગયા બસ. એટલે પછી બહુ બધા બદલાયા, પણ ત્યારથી આવું બધું છે. મારા મતે એ વેલેન્ટાઇન્સ ડે એક જ દિવસ જે છે ત્યારે કંઈક સજાવીને આખી વાત કરવી, ડેફિનેટલી એની મજા છે, અવસરોની મજા છે, પણ પ્રેમ પોતે એક અવસર છે, જ્યારે એને જેવો ઉગે ત્યારે એને માણી લેવો. મને બહુ એમાં માહોલની જરૂર કોઈ પ્રકારની લાગતી નથી, શુદ્ધ લાગણીઓ હંમેશા કામ કરી છે મારા કેસમાં. હું સોરી આટલું બધું કહી રહ્યું છું, ધેટ ડઝન્ટ મીન કે હું 50 જગ્યાએ કરીને બેઠો છું પ્રેમ, પણ એ કદાચ અસર કરે છે એ બધી વસ્તુઓ. પછી ફિર તામઝામ ગૌણ છે બધું. સામેવાળી વ્યક્તિને ગમતી હોય તો આપવી, બાકી એનાથી કંઈ બહુ મને ફેર પડતો લાગતો નથી, ક્યોંકિ વહી ગિફ્ટ્સ ફિર બાદ મેં બ્રેકઅપ કે બાદ વહી નાઇટમેર બન જાતી હો સારી ચીઝેં, ઓર વો સબ હોતા હૈ, પછી એને ડિસ્પોઝ કરવાની રીતો તમે શોધો, ને એના કરતાં શું કરો, એવું કરો, પ્રેમ આપો ને યાર, શબ્દો આપો ને, ગિફ્ટ શું કરવા આપી. સામાજિક રીતે ખોટું છે, બિલકુલ ખોટી છે, પણ હું જો લોકોને એમાં જતા જોઉં છું ત્યારે દરેક વખતે મને એ નથી દેખાઈ રહ્યું કે લોકો માત્ર ફન માટે કરે છે. ક્યાંક કંઈક ખૂટતું હશે, જેની ઝંખના પૂરી નહીં થઈ હોય એવા કારણે ઘણીવાર લોકો એમાંથી નીકળવું પડતું હોય છે. ત્યારે મને એવું લાગે કે એક્સ્ટ્રા મેરિટલ કરવા કરતાં જો એ ક્લેરિટી તમને હોય કે તમને બહારથી કોઈક પાસેથી મળી રહ્યું છે, તો પછી એક રિલેશનશિપને એન્ડ કરીને જ બીજો શરૂ કરવો જોઈએ. એ બે નાવમાં એકસાથે પગ રાખવાવાળી વાત સમજવી નહીં આવતી. પૂરા ટાઈમ નો, પર ડેફિનેટલી હોના ચાહીએ, ઉસકા અપના મજા હૈ. સાથે રહેવાથી સતત અમુક અનુભૂતિઓ નથી થઈ શકતી જે દૂર રહેવાથી થાય છે. પ્યાર કા દુશ્મન પ્યાર ખુદ હૈ, ના જમાના હૈ ના તુમ હો ના સમય હૈ કુછ નહીં, પ્યાર હી જહેર બન જાતા હૈ એક હદ કે બાદ. ઓછું થતું હોય છે એવું, પણ ઝંખના એ રાખવી, એમાં કંઈ ખોટું નહીં, અપેક્ષા દરિયાની જ રાખવી, એનાથી એક ટીપું ઓછું ના માંગવું, આપણે જે મળે માણવું. પ્રેમ વ્યક્ત કરવા કરતાં સામેવાળા પાસે પ્રેમ વ્યક્ત કરાવવા માટે પહેલ તુમ કરોગે, તો એટલે મેં તુમકો પ્રોમ્પ્ટ કરુંગા કે મને કહી દે ને તારા મનમાં જે વાત છે તે, મને કહી દે એ શાયદ મેં ગાઉં. સચ બતાવું તો દોનો મેં કુછ ભી અભી યાદ નહીં હૈ કે પહેલા ક્યાં થા. પહેલી ફિલિંગ યાદ છે ડેફિનેટલી, જે તમે વર્ણવી ના શકો, પણ આ બેમાંથી કશું મને યાદ નથી, એટલે કદાચ મારા માટે બંને ગૌણ છે. ડિપેન્ડ્સ, આ વસ્તુને આપણે એક તો અને મોરલ જજ થઈને ન જોઈએ, તો મને લાગે છે કે દરેકની પોતાની પ્રાયોરિટી ને ક્લેરિટીની વાત છે આમાં. ઇટ્સ ઓકે એઝ લોંગ એઝ બધું મ્યુચ્યુઅલ હોય, કોઈ અંધારામાં ન હોય આખી વાતમાં, અને બધી ક્લેરિટી સાથે હોય ત્યાં સુધી એમાં કંઈ ખોટું નથી, જે કંઈ હોય જેની જેવી ક્લેરિટી અને પ્રાયોરિટી. થોડા ડાયનેમિક છે, ફાસ્ટ હૈ કુછ, દેને કે લિયે મેં દે દું પર યુ નો નહીં દે સકતે, તો યા એવા કોઈ મોટા રિસ્ક લીધા હોય એવું મને યાદ નથી આવતું. ઘણું બધું તમે કરી છૂટ્યા હો, પણ એ પાર્ટ એન્ડ પાર્સલ છે, થતું હોય છે એની મેળે, એટલે એવું કોઈ રિસ્ક લીધું હોય કે જેને કારણે મને એવું કેવું મને યાદ નથી આવતું. ખૂબ પ્રેમ કરો, માપો નહીં, શુદ્ધ રીતે કરો, જેટલો હોય એટલો જ દર્શાવો, રત્તી ભાર પણ વધારે ન દર્શાવો, ખોટી અપેક્ષાઓ કોઈને ન બાંધવા દો, ન તમે બાંધો, અને ફાવે એવો કરો.
પ્રેમ.